हेलो फ्रेंड्स, આગળના લેક્ચરમાં આપણે તાપમાન આધારિત રાશિઓ અથવા તો એકમો અને એની 6 રાશિઓ વિશે આપણે વાત કરી અને એના સૂત્રો આપણે જોઈએ અને સૂત્રો તમે નોટ ડાઉન કરી લીધા હશે એ અગત્યના છે। ચાલો તો આ લેક્ચરમાં આપણે વાત કરવાના છે તાપમાનથી સ્વતંત્ર રાશિઓ અથવા તો એકમો। તો જે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન આપણે જોઈ રહ્યા છીએ અને એમાં તાપમાનથી સ્વતંત્ર એકમોની આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં આપણે ઓલરેડી 4 એકમ લખેલા હતા અને એમાં પહેલા જે આપણે લખેલું હતું એ હતું મોલાલિટી। મોલાલિટીની આપણે જ્યારે વાત કરીએ છીએ તો મોલાલિટીને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? જો આ મોલાલિટી જેવું જ લાગે છે પરંતુ છે એનાથી તદ્દન અલગ। અને સૌથી મહત્વની વાત મોલાલિટીમાં એ કે આ એક જ રાશિ એવી છે કે જેમાં દ્રાવક આવે છે। મોલાલિટી સિવાય કોઈ પણ રાશિમાં દ્રાવક નથી આવતું, બધામાં દ્રાવણ આવે છે, પરંતુ આ એક જ રાશિ એવી છે કે જે દ્રાવક પર વ્યાખ્યાયિત છે। દ્રાવક પર વ્યાખ્યાયિત છે કઈ રીતે? તો અહીં આપણે જેવી રીતે મોલારિટીમાં પર લિટર સોલ્યુશન લેતા હતા એટલે કે દ્રાવણ લેતા હતા, અહીં પ્રતિ કિલોગ્રામ દ્રાવક લેશું એટલે કે પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને આપણે મોલાલિટી કહીશું। તો એને આપણે સ્મોલ એમ થી દર્શાવીએ છીએ, તો એનું સૂત્ર લખીએ છીએ આપણે, તો એને આપણે કહીશું મોલ પર કિલોગ્રામ। આ જે મોલ છે એ દ્રાવ્ય પદાર્થના હશે અને આ જે કિલોગ્રામ છે એ દ્રાવક નું વજન હશે। પહેલી એક જ યુનિટ એવી છે કે જેમાં દ્રાવક આવશે, બાકીના કોઈ પણ યુનિટમાં દ્રાવક નથી, બધામાં દ્રાવણ છે। તો એટલા માટે આ યાદ રાખવાની છે અને અગત્યની રાશિ છે। ચાલો તો આપણે જે રીતે બધા સૂત્રો લખ્યા છે એ રીતે આને પણ લખી દઈએ। મોલને આપણે લખીએ છીએ W2 ના છેદમાં M2। હવે અહીંયા કિલોગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવીએ અને દ્રાવક છે, ફરીથી અહીંયા દ્રાવક છે તો દ્રાવક નું વજન એને કઈ રીતે લખીશું? W1, દ્રાવક 1, તો W1 અહીંયા લખીશું 1000, કેમ કે આ જે W1 છે એ ગ્રામમાં હશે, W2 પણ ગ્રામમાં, W1 પણ ગ્રામમાં, આ પણ ગ્રામમાં, એટલા માટે આ ગ્રામમાં છે તો એને આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરીશું। તો આ જે સૂત્ર છે આ આપણે યાદ રાખવાના છીએ અને આ આની અંદર આવતા પ્રત્યેક એકમ આપણને ધ્યાનમાં છે, રાઈટ? તો આ એક જ એવી રાશિ છે કે જે દ્રાવક પર વ્યાખ્યાયિત થયેલી છે અને જેમાં દ્રાવક આવે છે અને તમે જુઓ તો ક્યાંય પણ કદ નથી, અને કદ ના હોય તો એ તાપમાનથી સ્વતંત્ર હોય। તો તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં પ્રથમ રાશિ આપણે જોઈ અને એ એટલે મોલાલિટી। નોટ ડાઉન કરી લેજો સૂત્ર। તાપમાનથી સ્વતંત્ર એકમમાં બીજો જે એકમ છે એ છે મોલ અંશ। સૌથી અગત્યનો મોલ અંશ, અને એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? મોલ અંશ એ મોલ પર વ્યાખ્યાયિત છે અને એના શબ્દમાં જ અંશ આવે છે, એનો મતલબ કે કેટલો અંશ દ્રાવ્યનો છે, આવી રીતે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। તો એને આપણે દર્શાવીએ છીએ એક્સ વડે। હવે જ્યારે મોલ અંશ છે એ આપણે દ્રાવક માટે પણ વ્યાખ્યાયિત કરી શકીએ અને દ્રાવ્ય માટે પણ વ્યાખ્યાયિત કરી શકીએ। તો જ્યારે પણ આપણે દ્રાવક માટે દ્રાવ્ય માટે લખતા હોઈએ તો એને આપણે કહીશું X2। X2 તેને કઈ રીતે દર્શાવીશું? તો એને દર્શાવીશું દ્રાવ્યના મોલ એટલે કે N2 ડિવાઇડેડ બાય કુલ મોલ। કુલ મોલને કઈ રીતે દર્શાવી શકાય? તો કુલ મોલને દર્શાવી શકાય N1 પ્લસ N2। અહીંયા જે N છે એ મોલની સંખ્યા દર્શાવે છે, N2 મતલબ કે દ્રાવ્યના મોલ, N1 એટલે કે દ્રાવકના મોલ। તો આ કુલ મોલ છે અને આ થશે મોલ અંશ કોના માટે? દ્રાવ્ય માટે। તો આ દ્રાવ્યના મોલ અંશ સેમ X1 પણ તમે લખી શકો છો। તમે જો X1 લખશો તો જાતે તમે X1 લખી શકો છો, ટ્રાય કરો જાતે X1 લખવાની। ઓકે, ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે કે X1 શું થશે? N1 ના છેદમાં N1 પ્લસ N2, એનો મતલબ X1 એ દ્રાવકના મોલ અંશ થશે। હવે અહીંયા એક અગત્યની વાત કે જ્યારે પણ આપણે મોલ અંશ કહીએ છીએ તો આ તો આપણે કીધું માત્ર દ્રાવક અને દ્રાવ્ય માટે, પરંતુ એક કરતા વધારે હોય તો પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, ત્યારે આપણે X1 અપ ટુ XN સુધી વ્યાખ્યાયિત કરી શકીએ। તો X1 એટલે પહેલા પદાર્થના, X2 બીજા પદાર્થના, X3 અપ ટુ આવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ।
હવે જો આ બંનેને જુઓ તો તમને એક બહુ સરસ રીતે આમાં રિલેશન દેખાશે. આ બંને જુઓ x1 અને x2, એનો મતલબ કે આ દ્રાવણમાં તો માત્ર બે જ વસ્તુઓ હતી, દ્રાવ્ય અને દ્રાવક. તો એમ કહી શકાય કે દ્રાવણમાં કુલ મોલ અંશ, કુલ મોલ અંશ નો સરવાળો, દ્રાવણના કુલ મોલ અંશ નો સરવાળો, અહીંયા દ્રાવ્ય અને દ્રાવક છે તો હું એ બંનેનો સરવાળો કરું છું, અને એ બંને એટલે કે x1 પ્લસ x2. તમે જો અહીંયા કરશો તો મેથેમેટિકલી તમને મળશે n1 પ્લસ n2 ના છેદમાં n1 પ્લસ n2, એનો મતલબ ઉપર અને નીચે કેન્સલ આઉટ થાય તો આ બનશે 1. એનો મતલબ એક અગત્યનું પરિણામ મળ્યું છે, અને એ એટલે દ્રાવણના કુલ મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. એનો મતલબ આપણે કોઈ એકના મોલ અંશ જાણતા હોઈએ તો બીજાના મેળવી શકીએ છીએ. તો મોલ અંશનો કુલ સરવાળો 1 થાય છે. આથી એમ પણ કહી શકો કે x1 plus x2 plus x3 up to ગમે તેટલા હોય એનો સરવાળો કેટલો હોવો જોઈએ? 1 જ થવો જોઈએ. બીજું એ પણ કરી શકો, આને મેથેમેટિકલ ટર્મમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય, સમેશન ઓફ i is equal to 1 to m. m એટલે લખું છું કે કેમ કે મોલ સાથે m એ મિસમેચ થાય એટલા માટે. ચાલો, અપ ટુ m xi is equal to 1, એટલે કે બધા જે m પદાર્થો રહેલા છે, 1 થી લઈને m સુધીના પદાર્થો છે, એ બધાનો સરવાળો 1 થવો જોઈએ. તો આ મોલ અંશ છે, જે પણ કદાચ તમે 11 માં ભણેલા હશો તો એ પણ બહુ સરસ વ્યાખ્યાયિત રીતે આપણે કરી દીધું છે. એના પણ બંને સૂત્રો છે, બંને સૂત્રો તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. આપણે ત્રીજું સૂત્ર લખવા જઈ રહ્યા છીએ, તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં ત્રીજી જે છે એ છે વજનથી ટકાવાર પ્રમાણ. વજનથી ટકાવાર પ્રમાણને આપણે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ વડે દર્શાવ્યું. પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, જો તમને પર્સન્ટેજ વી બાય વી યાદ હોય તો તમે આસાનીથી પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ લખી શકો છો. ટ્રાય કરો જાતે લખવાની પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ. ત્યાં વી બાય વી હતું તો આપણે કદ લખ્યું હતું, અહીંયા ડબલ્યુ બાય ડબલ્યુ છે તો આપણે વજન લખીશું. તો અહીંયા ઉપર આપણે લખીશું ડબલ્યુ ટુ, ડબલ્યુ ટુ એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન, અને નીચે આપણે લખીશું ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ એટલે કે દ્રાવક અને દ્રાવક એટલે કે કુલ દ્રાવણનું વજન છે. હવે અહીંયા ફરીથી હું એક પ્રશ્ન તમને પૂછવાનો છું, એ પણ તમે યાદ કરી લો, કેમ કે પર્સન્ટેજ વી બાય વી જેવો જ પ્રશ્ન અહીંયા પણ ઉત્પન્ન થશે. અને હા, ખાસ 100 લખવાનું નહીં ભૂલો. એ પ્રશ્ન એ છે જે આપણે પર્સન્ટેજ વી બાય વી માં મેઝર કર્યો હતો. ધારો કે કોઈ પણ માટે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ મેઝર કરીએ છીએ, જેમ કે NaCl નું ઉદાહરણ લઈ લઈએ, 10% NaCl એક્વિયસ સોલ્યુશન છે, તો આનો મતલબ શું થશે અને આનો મતલબ કોણ કહેશે? મને કમેન્ટમાં લખાવીને જણાવો, તમે પોઝ કરીને વિચારો. ઓકે, તમને આઈડિયા આવી ગયો હશે, કેમ કે પર્સન્ટેજ વી બાય વી જેવું છે તો ઘણા બધાએ સાચું જ આઈડિયા લગાવ્યો હશે કે આમાં હશે 10 ગ્રામ NaCl, 90 ગ્રામ પાણી, અને આ બંને એડ થઈને 100 ગ્રામ શું થવું જોઈએ? 100 ગ્રામ દ્રાવણ બનવું જોઈએ. તો આ આનો મતલબ છે. સેમ અહીંયા પણ એ પ્રશ્ન થઈ શકે કે વજનથી ટકાવાર પ્રમાણ છે એ દ્રાવ્ય માટે પણ આવી શકે છે અને દ્રાવક માટે પણ આવી શકે. દ્રાવકના સાપેક્ષમાં, જો દ્રાવકના સાપેક્ષે આપેલું હોય તો અહીંયા ડબલ્યુ વન આવી જશે, રાઈટ? તો દ્રાવકના સાપેક્ષમાં હશે તો સૂત્ર બનશે ડબલ્યુ વન ના છેદમાં ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ ઇન્ટુ. દ્રાવકના સાપેક્ષમાં એનો મતલબ આપણે દ્રાવક માટે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ગણીએ છીએ, અને દ્રાવ્યના સાપેક્ષમાં એટલે કે આપણે દ્રાવ્ય માટે ગણીએ છીએ તો આ એનો મતલબ થશે, રાઈટ? તો ફેરવવું હોય તો આ રીતે પણ પૂછી શકે છે. સેમ પર્સન્ટેજ વી બાય વી જેવું જ છે, પરંતુ ફરક એટલો છે કે અહીંયા વજન છે અને એ ગ્રામમાં છે, રાઈટ? આ બધું જ તે ગ્રામમાં હોવું જોઈએ. તો આ પણ એક અગત્યનું સૂત્ર છે, આ પણ આપણે યાદ રાખવાના છીએ. નોટ ડાઉન કરી લો અને લખી લો. નેક્સ્ટ સૂત્ર આપણે જોવાના છીએ, એ છે લાસ્ટ તાપમાનથી સ્વતંત્રમાં, તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં લાસ્ટ જે સૂત્ર છે
એ છે પીપીએમ પરંતુ મેં તમને પહેલા જ તફાવત કહી દીધો કે આ જે પીપીએમ છે એ વજનથી પીપીએમ છે વજનથી પાર્ટસ પર મિલિયન છે એનો મતલબ આમાં માત્ર વજન આવવું જોઈએ રાઈટ પહેલામાં વજન કદ હતું અહીંયા માત્ર વજન છે તો એને કઈ રીતે લખી શકીએ છીએ ચાલો તો પીપીએમ માટે જે મેં સૂત્ર તમને કીધું હતું એ ફરીથી હું તમને યાદ કરાવી દઉં વજન કદથી પીપીએમ માં આપણે લખ્યું હતું મિલીગ્રામ પર લિટર અને અહીંયા સેમ એવું જ સૂત્ર આપણે યાદ રાખવાના છીએ વજન માટે અને એ છે મિલીગ્રામ પર કિલોગ્રામ મિલીગ્રામ પર કિલોગ્રામ રાઈટ આ જે મિલીગ્રામ જથ્થો છે એ કોનો હશે તો કે એ દ્રાવ્યનો જથ્થો હશે અને આ કિલોગ્રામ છે એ દ્રાવણનો હશે તો મિલીગ્રામ પર કિલોગ્રામ એ દ્રાવ્ય અને દ્રાવણને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ સૂત્ર છે આ યાદ રાખો તો સારામાં સારું રહેશે હવે પ્રશ્ન એ થાય કે ક્યારે વજનથી પીપીએમ યુઝ કરવું અને ક્યારે વજન કદથી પીપીએમ યુઝ કરવું બહુ જ સરળ આન્સર છે કે તમે જ્યારે પણ કોઈ એક્સરસાઇઝ કરો છો તો એમાં એક્ઝામ્પલ જુઓ એ એક્ઝામ્પલમાં જુઓ કે એ કોના પર વ્યાખ્યાયિત છે જો તમને એવું કહેવામાં આવે કે 10 લીટર પાણીની અંદર 0.01 ગ્રામ ફ્લોરાઇડ આયન છે અથવા તો કોઈ આયન છે અથવા તો 10 લીટર પાણીની અંદર અથવા તો 10 કિલોગ્રામ પાણીની અંદર 0.01 ફ્લોરાઇડ આયન છે તો તમને ધ્યાનમાં આવી જશે કે પહેલામાં 10 લીટર છે તો અમે વજન કદથી માપીશું અને બીજામાં 10 કિલોગ્રામ છે તો વજનથી માપીશું તો એક્સરસાઇઝ જોઈને એક્ઝામ્પલમાં તમને આઈડિયા આવી જશે કે ક્યારે આ પીપીએમ નો કયો યુઝ કરવું રાઈટ તો ઓલમોસ્ટ બધા જ એકમો આપણે અહીંયા સુધીના જોઈ લીધા છે રાઈટ બધાની અંદર આવતા અલગ અલગ જે રાશિઓ છે સૂત્ર દળ તુલ્ય દળ તુલ્ય ભાર રાઈટ તો એ બધું પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લીધું છે આશા રાખું છું બધાને તે સરસ રીતે સમજાઈ ગયો છે છતાં પણ કોઈ પણ એક યુનિટમાં પણ જો તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો પર્સનલી પણ જણાવી શકો છો આ બધી જ જે રાશિઓ છે એ નોટ્સમાં વ્યવસ્થિત રીતે લખી લેજો કેમ કે બધાના જ સૂત્રો અગત્યના છે ફાઇન થેન્ક યુ